આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં કુલ મળીને 5 ડેમ આવેલા છે અને તે પૈકી સૌથી મોટો ડેમ એટલે શિંગોડા ડેમ અને આ ડેમ મધ્ય ગીરમાંથી નીકળતી શિંગોડા નદી પર તૈયાર કરવામાં આવ્યો છે. ડેમની ઊંચાઈ 61 ફૂટની છે અને ડેમમાં વિશાળ 6 દરવાજા છે. ત્યારે જોઈએ કે શું છે ડેમની વિશેષતા. આ છે ગીર સોમનાથનો શિંગોડા ડેમ. ગીરગઢડા તાલુકાના જામવાળા સ્થિત અને જંગલ વિસ્તારમાં આવેલા આ ડેમની આજુબાજુનો વિસ્તાર ગુજરાત ફોરેસ્ટ દ્વારા રિઝર્વ કરી દેવામાં આવ્યો છે. આ ડેમ પર અધિકારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈને જવા માટે એન્ટ્રી આપવામાં આવતી નથી. આ શિંગોડા ડેમનો વિસ્તાર લગભગ 14 કિલોમીટરનો છે. કનકાઈના ડુંગર તેમજ ગીરના જંગલમાંથી આ નદીઓ જામવાળા પહોંચતી હોય છે અને આ જ નદી પર શિંગોડા ડેમ બાંધવામાં આવે છે. આ ડેમનું સંપૂર્ણ સંચાલન ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ડેમમાં વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ થાય છે. ખેડૂતો તેમજ આમ નાગરિકો અને વન્ય પ્રાણીઓ માટે આ ડેમ જીવાધારી સમાન છે. ડેમમાં બે નદીઓ તેમજ ગીરના જંગલોમાંથી વહેતા નાના ઝરણાઓના પાણીનો સંગ્રહ થાય છે. સિંચાઈ પેટા વિભાગ કોડીનાર શિંગોડા સિંચાઈ યોજનાની અંદર આ સિઝનનો 678 mm વરસાદ થયો છે અને જલસ્ત્રાવ એરિયામાંથી પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું છે. આજે ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે. એમનું લેવલ 140.98 મીટરનું લેવલ છે. 18.20 મીટર પાણીની ઊંડાઈ છે અને હાલ અત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 1.10 મીટર ખોલવામાં આવ્યો છે, જેનો પ્રવાહ 574.43 mm ક્યુસેક પાણીનો પ્રવાહ જાય છે. આ ડેમ સિંચાઈમાં 16 ગામ અને કોડીનાર તાલુકાના 16 ગામ અને સિંચાઈનો લાભ મળે છે. એમાં રવિ પાક માટે, ઉનાળુ પાક માટે અને પરિખરીફ માટે પણ પાણી આપવામાં આવે છે. આપને બતાવી દઈએ કે શિંગોડા ડેમમાં 6 દરવાજા છે અને ડેમની પહોળાઈ 41 મીટર રાખવામાં આવી છે, જ્યારે ડેમની ઊંચાઈ 24 મીટર છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કુલ 5 ડેમ પૈકી આ સૌથી મોટો ડેમ માનવામાં આવે છે. આ ડેમમાં હાલમાં પાણીનો જથ્થો 18.20 મીટર છે અને આ ડેમની પૂર્ણ સપાટી પણ 18.80 મીટર છે. જો ડેમમાં વધારે પાણીનો ભરાવો થાય તો ડેમના દરવાજા ખોલવામાં આવે છે. આ ડેમમાં પાણીની આવક જંગલની બે નદીઓ તેમજ 150થી વધુ ઝરણાઓનું પાણી આ ડેમમાં આવે છે. આ ડેમમાંથી કડીનાર તાલુકાના 42 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે તેમજ સિંચાઈ માટે 12 જેટલા ગામોને પણ પાણી આપવામાં આવે છે, જ્યારે 100 MCFT પાણી વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે. કુલ 75 કિલોમીટર લંબાઈ ધરાવતી અને 150 મીટર પહોળાઈ ધરાવતી આ નદીના ઉપરવાસમાં શિંગોડા ડેમ બાંધવામાં આવે છે. આ શિંગોડા ડેમ પૂર્ણ રીતે ભરાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ખેતીવાડી માટે આગામી સમયમાં ફાયદાકારક નીવડશે. રહીત બારડનો અહેવાલ, ગીર સોમનાથ.